નમસ્કાર દોસ્તો, કોટડા ટાઈમ્સ ડોટ કોમ આપ સભી કા સ્વાગત છે. ગણવા ગમે આગથી ઘર બળીને ખાક થયેલા પરિવારને વારે આદિવાસી સમાજ આવ્યો. પોશીના તાલુકાના ગણવા ગામે 9 એપ્રિલને સાંજે ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે જગદીશભાઈ કાળાભાઈ ધ્રાંગીના ઘરમાં અચાનક આગ ભંભૂકી ઉઠતા ઘરની અંદર રહેલા અનાજ અને ઘર વખરી તમામ સામગ્રી બળીને ભસ્મભૂત થઈ ગઈ છે. આ દુઃખદ ઘટના અંગે ખબર પડતા આજ રોજ આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠન પોશીના જન જાગરણ સમિતિ બિરસા મુંડા ગ્રુપ હડાત ના અગ્રણીઓ યુવા ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અનાજ સુખા કરિયાણાની કીટ આપી હતી અને આગમાં બળી ગયેલા ઘરના ભાગમાં સમાજના સા સહકારથી ઇંગલો પતરા નાખી આપવા માટે પીડિત પરિવારને સાંત્વન આપ્યું હતું. દોસ્તો, આ હતી આજની ખાસ રિપોર્ટની સાથે હું દિનેશ કુમાર ફરી મળીશું નવી રિપોર્ટની સાથે. ત્યાર સુધી નમસ્કાર. આજ અમો પોશીના તાલુકાના ગણવા ગામમાં ઉપસ્થિત છીએ. તારીખ 9 એપ્રિલના રોજ સાંજના 5 વાગે ગણવા ગામના જગદીશભાઈ કાળાભાઈ ધ્રાંગીના ઘરમાં અચાનક આગ લાગતો આપ જુઓ છો. એમનું ઘરની અંદર રહેલો અનાજ અન્ય ઘર વખરી બધું જ બળીને ભસ્મીભૂત થઈ ગયું છે. અરે આજે અમે આદિવાસી જનજાગરણ સમિતિના કાર્યકર્તાઓ અને શ્રમિક સંગઠન પોશીના તાલુકાના સૌ કાર્યકર્તા ભાઈઓ તેમજ દોસા તાલુકાની અંદરથી પણ આદિવાસી સમાજના ચિંતક ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે અને આજે પરિવારના ઉપર જે આફત આવી જે પડી છે તેમાં સમસ્ત આદિવાસી સમાજ તન મન ધનથી સહયોગ કરે તેવી અપીલ કરીએ છીએ. જય આદિવાસી, જય જવાહર.